આજના ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે આપણા દેશના અને વિદેશના દરેક હરિભક્તોને અમારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કે પ્રસંગ એ ખાસ કરીને આપણા ભગવાન માટેની શ્રદ્ધા અને વિશ્વાસ, ભગવાન પ્રત્યેની આસ્થા અને આપણી નિષ્ઠા વધે એના માટે જ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને આપણે એનામાં ખૂબ ચોકસાઈ રાખવાની છે. આજના યુગની અંદર ભગવાનમાંથી મન વંચિત થાય અને ક્યાંક ફંટાય એની જગ્યાએ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ એ હંમેશા ભગવાનમાં જ રહે એની ખાસ તકેદારી રાખવાની. દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે દત્તાત્રેય એને 24 ગુરુ કર્યા હતા. એક એક વ્યક્તિની અંદર, એક એક દુનિયાની ચીજની અંદર એને ગુણ જોયો હતો. જો માણસ ગુણ જોતા શીખે જીવનની અંદર, અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ કે ઇન લાઈફ ઇફ વી સ્ટાર્ટ સીઈંગ ધ ગુડ્સ ઇન લાઈફ, એડમાયર નાનામાં નાની વસ્તુ જો અને શીખવું હોય જો માણસને સારી વસ્તુ, તો એ નાના બાળકથી લઈ અને મોટામાં મોટા વ્યક્તિ પાસેથી કંઈકનું કંઈક શીખી શકે છે. The process of learning is very important, and I think that people who are ready to learn in life are the people who actually mature and eventually are happy. I think it is the opportunity કે આજે આ ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે કોઈ વ્યક્તિગત ગુરુ કરતા આપણે ભગવાન પાસે એવા આશીર્વાદ માગીએ કે ભગવાન આપણને એવી સદબુદ્ધિ આપે કે આપણો વિશ્વાસ ભગવાનમાંથી અને આપણા પરિવારમાં રહેલા સભ્યો એ પ્રત્યેનો હેત પ્રેમ, આપણા સંપ્રદાયમાં રહેલા સંતો હરિભક્તો અને આપણો જે આ સત્સંગનો પરિવાર છે એના પ્રત્યેનો હેત પ્રેમ કાયમ જળવાઈને રહે અને ક્યારે પણ ભગવાન અથવા ભગવાનના ભક્તનો અવગુણ ના આવે અને એનાથી ઉપર આપણા જીવનમાં હંમેશા હંમેશા આપણે શીખતા રહીએ, ગુણગ્રાહી રહીએ અને ભગવાનના આશીર્વાદ આપ સૌ ઉપર કાયમ મહારાજ વરસાવતા રહે એવી જ નંદનદેવના ચરણમાં અમારી ખાસ પ્રાર્થના અને ખૂબ ખૂબ આપ સૌને આ પર્વ નિમિત્તે ઘણા ઘણા જે સ્વામિનારાયણ અને ચંદ્રનાંદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ સૌનો પરિવાર ખૂબ સુખી થાય, ખૂબ સંપન્ન થાય અને દરેક મનોરથ ભગવાન આપના પરિપૂર્ણ કરે એ જ નંદનદેવના ચરણોમાં અમારી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજને જે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજનો દિવસ ભારતવર્ષ માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એ જ્ઞાનને આપનારું એક મહાન પર્વ છે અને આજના દિવસે ભારતની અંદર વેદો, પુરાણો અને શાસ્ત્રોની રચના કરનાર ભગવાન વ્યાસનો જન્મદિવસ, રામાયણની રચના કરનાર વાલ્મીકિ ઋષિનો જન્મદિવસ, એટલે આજનો દિવસ એ જ્ઞાનનો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને દિવસે શિષ્ય પોતે ગુરુ પાસે જઈ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતો હોય છે, ગુરુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી અને નવા અભ્યુદય માટે, નવા કાર્યો માટે અને જ્ઞાન માટે ગુરુના આશીર્વાદ પોતે પ્રાપ્ત કરે છે. એટલા માટે અષાઢ સુધી પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આ સંપ્રદાયની અંદર, આ દેશની અંદર અનેક ગુરુઓ છે, અનેક ધર્મો છે, પણ ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુ તરીકે
પોતાના દત્તપુત્રોની પરંપરામાં અત્યારે આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ એ ઉત્તર વિભાગના વડા છે અને સંપ્રદાયના ગુરુ છે. બહેનોના ગુરુ પૂજ્યના ધર્મપત્ની ગાદીવાળા છે અને એ બધાએ ગુરુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી અને એના આદેશ પ્રમાણે ભજન ભક્તિ અને જ્ઞાન એને પ્રાપ્ત કરે છે. અમદાવાદ મંદિર એ આ સંપ્રદાયનું મહત્વનું એક ધામ છે અને ગાદીનું સ્થાન છે. એટલા માટે આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નંદાદેવ નાચાર માસને પ્રાર્થના કે આ સમાજને, સત્સંગને, મોક્ષોને રૂઢા આશીર્વાદ આપી અને સર્વાંગી વિકાસ થાય એ જ અભ્યર્થના.